સુરતની મજૂરા બેઠક પર હરસંઘવીને રિપીટ કરવાની માંગ થઈ છે. મોટી સંખ્યામાં સમર્થકોએ હરસંઘવીને રિપીટ કરવાની માંગ કરી છે. જંગી બહુમતીથી ફરી હરસંઘવીને જીતાડવાનો સંકલ્પ કરાયો છે. બે ટર્મથી મજૂરા બેઠક પર હરસંઘવી ધારાસભ્ય છે. મજૂરા વિધાનસભા બેઠક માટે હાલમાં સહેસની પ્રક્રિયા ચાલી રહી છે અને હવે જબરજસ્ત લીડથી જીતાડવાની વાત હાલમાં કાર્યકરો તરફથી કહેવામાં આવી રહ્યું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને સુરતમાં તમામ જે દાવેદારો છે તેને સાંભળવામાં આવી રહ્યા છે, ત્યારે ખાસ કરીને મજૂરા વિધાનસભામાં ફરીથી હરસંઘવીને રિપીટ કરવામાં આવે તેવી શોકોએ માંગણી કરી છે. આ જે માંગણી છે તે કોર્પોરેટર દ્વારા પણ કરવામાં આવી છે, ત્યારે આપની સાથે કોર્પોરેટર જોડાયા છે, તેમની સાથે આપણે વાતચીત કરીશું. જી, હરસંઘવીને રિપીટ કરવાની માંગ છે, શું છે? હર્ષભાઈ સંઘવી એક અદના કાર્યકર્તા છે, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર છે, ધારાસભ્ય છે અને સાથે સાથે ગૃહમંત્રી તરીકેની એમની જે કામગીરી છે એ ખૂબ જ સરાહનીય અને વખાણવા લાયક છે. અમે સૌ કાર્યકર્તાઓ, કોર્પોરેટરો, વોર્ડના પ્રમુખ, મહામંત્રી અને અપેક્ષિત તમામ કાર્યકર્તાઓએ એ સામૂહિક રજૂઆતમાં શ્રી હર્ષભાઈ સંઘવીનું નામ આપ્યું છે અને હર્ષભાઈ સંઘવી જ એક આદર્શ અમારા માટે નેતા છે અને રહેશે. એમની જે કામગીરી છે, કોવિડ દરમિયાનની કામગીરી હોય કે પછી કોઈ પણ પોલીસ વિભાગની કામગીરી હોય, ગૃહ વિભાગની કામગીરી હોય, મહિલાઓને લગતી કામગીરી હોય કે જે પણ સરકારી યોજનાના લાભોની કામગીરી હોય, એ તમામ કામગીરી સાહેબની આંખે ઉડીને વળગે એ પ્રકારની છે અને માટે અમે સામૂહિક માંગ કરી છે કે અમને હર્ષભાઈ સંઘવી જોઈએ છે. બધાની અમારી લાગણી અને માંગણી એવી છે કે હર્ષભાઈ જે 10 વર્ષથી અમારી વચ્ચે રહીને જે કામ કરી રહ્યા છે એ સેવાનું કામ આગળ ધપાવી, એના માટે અમને હર્ષભાઈની ખાસ જરૂર છે અને અમારા હર્ષભાઈ એ અમારા પ્રતિનિધિ છે અને અમારા પ્રતિનિધિ તરીકે અમે હર્ષભાઈની માંગણી કરીએ છીએ. તમામ કોર્પોરેટરો, વોર્ડ પ્રમુખ, મહામંત્રીશ્રીઓ, મોરચાના પ્રમુખ મહામંત્રીશ્રીઓ, શિક્ષણ સમિતિના સભ્યોથી માંડીને પ્રદેશના હોદ્દેદારો, શહેરના હોદ્દેદારો, જે પણ મજૂરા વિધાનસભા માટે અમને પાર્ટીમાંથી જેટલા લોકોને અપેક્ષિત કરવા માટે આવ્યા, મૂકવામાં આવેલા હતા, તમામ લોકોએ સામૂહિકપણે હર્ષભાઈ સંઘવીની માટે રજૂઆત કરેલી છે. હર્ષભાઈ સંઘવીએ કોવિડ મહામારી દરમિયાન બંને વેવમાં કોવિડ સેન્ટરો ચાલુ કર્યા, પૂરના સમયે કામગીરી કરી, સતત જનતાની વચ્ચે દરેક સોસાયટીમાં વર્ષમાં 3-3 વખત જવું, વિકાસના કામમાં હંમેશા આગળ પડતા હોય છે અને એમના વિસ્તારમાં અલગ અલગ વોકવે બનાવવાની વાત હોય કે સિમેન્ટ કોકરિંગના સોસાયટીઓમાં રોડ બનાવવાની વાત હોય, તમામ પ્રકારે હર્ષભાઈની કામગીરી ખૂબ સારી રહી છે. કાર્યકર્તાઓ અને જનતાની તમામ લોકોની એક જ ડિમાન્ડ છે અને અમે લોકોએ નિરીક્ષકોને વિશ્વાસ અપાવ્યો છે કે ગઈ ટર્મમાં 87,000ની મતથી જીત્યા હતા, આ વખતે હર્ષભાઈ સંઘવી 1.25 લાખ મતના લીડથી મજૂરા વિધાનસભા જીતશે. આ વખતે હર્ષસંઘવીને ટિકિટ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. જે રીતે પાટલા ટર્મમાં 87,000ના મતથી જીત્યા હતા, આ વખતે 1 લાખથી વધુ મતોથી હર્ષસંઘવીને વિજેતા બનાવશે તેવો હાલ દાવો પણ કરવામાં આવ્યો છે. કેમેરામેન દેવાંગ રાના સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત.